આજે ગુજરાત હાઈકોર્ટે ફી નિયમન મામલે ખૂબ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે શાળા સંચાલકોને લટાર લગાવી હતી અને ફી નિયમનના કાયદાને રજૂ કરવાની માંગ ફગાવી હતી. હાઈકોર્ટે સરકારને રાહત આપી હતી, શાળા સંચાલકોની ફી નિયમનને રદ કરવાની માંગને ફગાવી હતી. વાલીઓ અને સરકારને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો હતો. HCA વધુમાં ફી નિયમન સમિતિ બંધારણ હોવાનું પણ સ્વીકાર્યું હતું. હાઈકોર્ટે સરકારનું નોટિફિકેશન યોગ્ય જણાવ્યું હતું. હાઈકોર્ટે આ અંગે કોઈ બંધારણીય કાયદાનું હનન ન થયું હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટે ફી નિયમન કાયદો યોગ્ય ઠેરાવ્યો હતો. હાઈકોર્ટે શાળાઓ નફાખોરી કરી શકે નહીં તેમ કહી શાળા સંચાલકોને આંચકો આપતો ચુકાદો આપ્યો હતો. સ્ટે આપવાની સંચાલકોની માંગ હાઈકોર્ટે ફગાવીને 2018 ફી નિયમન સમિતિના સુધારા લાગુ કરવાના પણ આદેશ આપ્યો હતો. સરકારના આ નિર્ણયને વડોદરાના વાલીઓએ આવકાર્યો હતો. સરકારશ્રી તરફથી આવેલો ચુકાદો અમે સારી રીતે આવકારીએ છીએ અને આશા પણ એવી રાખીએ છીએ કે શૈક્ષણિક સંસ્થાઓ એઝ વેલ એઝ સરકાર એનું જે અમલીકરણ થાય એ આવનાર 17 જાન્યુઆરી 2018 એનું અમલીકરણ કરે એ જ અમે આશા રાખીએ છીએ. સંચાલકો તરફથી અમારી અપેક્ષા એવી રહેશે કે જે કંઈ બી ફીના ધારાધોરણ નક્કી કરેલ છે એ પ્રમાણે જો એ લોકો શિક્ષણ પૂરું પાડે એ ખૂબ જ સારી વાત છે અને આશા પણ દરેક વાલીની એવી હશે કે જે કંઈ બી ફીસ ભરે છે, જે કંઈ બી ફીના ધારાધોરણ નક્કી થયેલા છે એ પ્રમાણે જો ફીસ ભરાય અને એની સામે એને યોગ્ય શિક્ષણ મળી રહે. ફેસિલિટીમાં તો આપણે એટલું બધું એક્સપેક્ટ નથી કરતા, કારણ કે જે કંઈ બી એમને બેઝિક તો એ લોકો ભણવા માટે જ જાય છે. એમના પર્ટિક્યુલર વર્ગખંડમાં ટ્યુબલાઇટ પંખા હોય તો ચાલશે, એ રીતે એ લોકો ભણી શકે છે. એમાં એસી કે બીજા કોઈ ડિજિટલાઇઝેશનની જરૂર નથી એઝ ઓફ નાઉ. પ્રિતેશ પટેલ.